અરવલ્લી જિલ્લામાં ગત રાત્રિએ વાવાઝોડા સાથે વરસાદ શરૂ થયો હતો। જિલ્લાના તમામ તાલુકામાં વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હતો। જિલ્લાના ભિલોડા તાલુકાના સામળાજી પંથકમાં ગાજવીજ અને વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો। વિસ્તારમાં મગફળી મકાઈ સહિતના પાકોને વ્યાપક નુકસાન થયું છે, જેના પગલે ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। दृश्य छे अरवल्ली जिल्लाना भिलोडा तालुका मां आवेला शामळाजी पंथकना के ज्यां ओचिंता आवेला वावाजोडा साथेना वरसादे खेडूतोना मोढामां आवेलो कोडियो छीनवी लेता जगतनो तात मुश्केलीमां मुकायो छे। गत मोडी रात्रि दरमियान वातावरणमां आवेला पलटा बाद शामळाजी पंथकना वेणपुर शामळपुर खारी खेरंचा रंगपुर सहितना विस्तारोमां वावाजोडा साथे धोधमार वरसाद वरस्यो हतो, जेना पगले ખેડૂતોએ પોતાના ખેતરમાં સુકાવવા મૂકેલો મગફળી મકાઈ સહિતના પાકો પલળી જતા ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। સાહેબ, અમારી ખેતીમાં કોઈ અમને મજૂરી નથી મળ્યો, અમારો વરસાદ પડવા છે ને સાફ ખેતી નાશ થઈ ગઈ છે। અમે સારામાં સીને જીએ છીએ। સરકારશ્રીને મોદીને એટલું અમે વિનંતી હશે કે અમને સહાય કંઈ આલે। અડધી વાયતી સાહેબ, અડધીમાં બધો નાશ થઈ ગયો છે, શું કરું? કોઈ ખેતીમાં કઈ મજૂરી નથી મળે, એવું વાવાઝોડું પવન વરસાદ સાસવારે સાસવારે વરસાદ આવે છે આખું વર્ષે, ને ઉનાળું ખેતી એ બગાડી આ લીધી, એમાં નાશ થઈ ગયો તો મગવાયા હતા તો એમાં મજૂરી નથી મળી, અત્યારે કશું ન મળી। ખેડૂતોએ ચાલુ ખરીફ સિઝનમાં કુલ 2 લાખ હેક્ટર જમીનમાં ચોમાસું વાવેતર કર્યું છે, જે પૈકી ભિલોડા તાલુકામાં 7155 હેક્ટરમાં જમીનમાં મફળી, 10,434 હેક્ટરમાં મકાઈ, 423 હેક્ટરમાં કપાસ, અડદ સહિતના પાકોનું વાવેતર કર્યું છે। ત્યારે ઓચિંતા આવેલા વરસાદે ખેડૂતોના પાકને ભીંજાવી દેતા પાક ઘાસચારામાં પણ કામ લાગે તેવો રહ્યો નથી, જેથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અને સરકાર દ્વારા સર્વે કરી યોગ્ય વળતર અપાય તેવી માંગ કરી રહ્યા છે। ગઈકાલે રાત્રે ઓચંતો કમોસમી વરસાદ થવાથી ખેડૂતોના પાકની અંદર ઘણું બધું એવું નુકસાન થયું છે, જેવા પાકોમાં કે કપાસ છે, મકાઈ છે, મગફળી છે, પછી ઘાસ માટે વાયેલી ઝાર હતી જે એ બધી પવન સાથે વરસાદ આવવાથી બધું પડી ગયું, અને બીજું મગફળીનો જે સુકાવા માટે ખેતરની અંદર દરેક ખેડૂતે રાખી દેવો પાક તૈયાર થઈ ગયેલો એ પણ પલળી ગયો છે, એટલે પલળી જવાથી ઘાસ તો બિલકુલ હાથ ધોઈ નાખ્યા ખેડૂતે, અને બીજું કે મગફળી પલળી જવાથી હવે ઉગી જવાની એટલે એનો ભાવ પણ બજારમાં કદાચ મળે ના મળે, અને ખેડૂતે જે ખર્ચો કરેલો હતો ખર્ચો બિલકુલ માથે પડ્યો। આમ તો સરકાર ભાવ પણ નથી આપતી, ક્યાંય બજારમાં ભાવ પણ નંબરદાર નથી, અને બીજી બાજુ આ કુદરતી નુકસાન થાય એટલે ખેડૂતોને તો બિચારાને બહુ પડતા ઉપર પાટા જેવું બહુ નુકસાન થયું છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગઈકાલે મોડી રાત્રે વરસાદ પડ્યો હતો, જેના લીધે ખેતરોમાં ઊભા પાકને નુકસાન થયું છે, મગફળી જેવા પાકને નુકસાન થયું છે, તેમજ મગફળીનો જે ઘાસચારો છે તે પણ બગડી ગયો છે, જેના લીધે ખેડૂતોને નુકસાનનો વારો આવ્યો છે, અને ખેડૂતોની માંગ છે કે સરકાર એમને યોગ્ય સહાય કરે। મુકેશ રાણા, અરવલ્લી સમાચાર, શામળાજી। આ તરફ ધનસુરા અને બાયડ તાલુકાની વાત કરીએ તો રાત્રિ દરમિયાન ભારે વરસાદના કારણે ખેતરમાં સુકાવો મૂકેલા મગફળીના પાકને પલળી ગયો હતો। રાત્રિ દરમિયાન અચાનક શરૂ થયેલા વરસાદના કારણે પોતાનો પાક બચાવવા ખેડૂતોમાં દોડધામ જોવા મળી હતી। બાયડ તાલુકાના ગ્રામ્ય પંથકમાં સરેરાશ 2 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો। અરવલ્લી સમાચારના સતત અપડેટ માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલ અરવલ્લી સમાચારને, અને વધુ અપડેટ મેળવવા માટે બેલ આઇકોન પર ક્લિક કરો અને જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર તમારી વાત।